विद्यार्थी मित्रों, तमे अहीं एक चित्र जोई सको छो, जेमा पर्वतों, नदी, सरोवरो अने क्यांक मैदानों आपणे जोवा मळे छे। आपणे जे पृथ्वी पर रहीए छे ए पृथ्वी पर क्यांक पर्वतो डूंगरो वाळो विस्तार देखाय छे, क्यांक नदीओ सरोवरो जोवा मळे छे, क्यांक सपाट मैदानो जोवा मळे छे। तो आ भूमि स्वरूपोनुं निर्माण कई रीतना थाय छे तेनो आपणे विस्तारथी अभ्यास करीशुं। नमस्ते विद्यार्थी मित्रों, आजे आपणे पाठ 9 पृथ्वीनी આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોમાં ભાગ 3 તેમાં ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કઈ રીતના થાય છે તેના વિશે માહિતી મેળવીશું। તો અગાઉ આપણે જોઈ ગયા તેમ પૃથ્વીના 3 સ્તરો છે, જેમાં પ્રથમ સ્તર છે ભૂકવચ। ભૂકવચને બીજા મૃદાવરણના નામથી પણ ઓળખવામાં આવે છે। આ મૃદાવરણ અનેક ભૂતપ્તિઓમાં વિભાજિત છે। હવે તમને પ્રશ્ન થશે કે ભૂતપ્તિઓ એટલે શું? તો ભૂતપ્તિઓ એટલે કે પ્લેટો, જેને મૃદાવરણીય ભૂતપ્તિઓ એટલે કે મૃદાવરણીય પ્લેટો કહેવામાં આવે છે। તો આ જે ભૂતપ્તિઓ હોય છે, જે પ્લેટો હોય છે, તે ચારે દિશામાં ફરે છે। આમ થવાનું એક ચોક્કસ કારણ છે। પૃથ્વીની અંદર જે લાવા એટલે કે મેગ્મા રહેલો હોય છે તે પીગળે છે અને તેના કારણે પૃથ્વીની સપાટી પરનું જે પ્રથમ સ્તર હોય છે ભૂકવચ, એ કવચની અંદર આવેલી જે અલગ અલગ પ્લેટો હોય છે એ પ્લેટોમાં પણ પરિવર્તન થાય છે, એ પણ ગતિ કરે છે। અંદર રહેલો લાવા જેમ જેમ ગતિ કરે છે તેમ પૃથ્વીની સપાટી પર રહેલી પ્લેટો પણ ગતિ કરે છે। ગતિ કરે છે એટલે કે તે પણ વર્તુળાકાર ફરતી રહે છે। પ્લેટની ગતિને કારણે પૃથ્વીની જે સપાટી હોય છે એ સપાટી પર પરિવર્તન આવે છે અને પૃથ્વીની જે ગતિ હોય છે એ ગતિઓને તેના બળના આધારે ગતિઓને વિભાજિત કરવામાં આવે છે। તેના બે ભાગ છે, એક આંતરિક બળ અને બીજું બાહ્ય બળ। તો હવે આપણે આંતરિક બળ કોને કહેવાય અને બાહ્ય બળ કોને કહેવાય તે સમજીશું। પૃથ્વીના આંતરિક ભાગમાં જે બળ ઉત્પન્ન થાય તેને આંતરિક બળ કહે છે અને પૃથ્વીની સપાટી પર જે બળ ઉત્પન્ન થાય તેને બાહ્ય બળ કહેવામાં આવે છે। આંતરિક જે બળ હોય છે એ ક્યારે આકસ્મિક ગતિમાં વધારો જોવા મળે છે તો ક્યારે ઘટાડો જોવા મળે છે। આ ગતિ જે હોય છે એ ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિઓનું નિર્માણ કરે છે અને પૃથ્વીની સપાટી પર પણ પરિવર્તન થાય છે, જેમાં જ્વાળામુખી અને ભૂકંપનો સમાવેશ થાય છે। હવે તમને પ્રશ્ન થશે કે ભૂકંપ એટલે શું, જ્વાળામુખી એટલે શું? તો ભૂકવચ પર એક ખુલ્લું છિદ્ર હોય છે અને જેમાંથી પીગળેલો પદાર્થ અચાનક નીકળે છે તેને જ્વાળામુખી કહેવામાં આવે છે। જે સપાટી હોય છે, ભૂકવચ હોય છે, ત્યાં એક નાનું છિદ્ર હોય છે અને એ છિદ્રમાંથી લાવા રૂપે અગ્નિની અંદર જે લાવા હોય એ નીકળે છે અને તેને જ જ્વાળામુખી કહેવામાં આવે છે, જે લાલ રંગનો હોય છે। બીજું છે શબ્દ ભૂકંપ। તો જે મૃદાવરણીય ભૂતપ્તિઓ એટલે કે પ્લેટો છે એ પ્લેટોની ગતિશીલતાને કારણે જે પૃથ્વીની સપાટી હોય છે એ પૃથ્વીની સપાટી પર કંપન ઊભું થાય છે અને આ કંપન એ ચારે બાજુ તેના કેન્દ્રની ચારે બાજુ ઉત્પન્ન થાય છે અને ભૂકવચની જે ભૂકવચની નીચે જે સ્થાન
પદ્ધતિઓથી તેનું અનુમાન પણ થઈ શકે છે. આપણે અનુમાન કરી શકીએ છીએ પરંતુ આગાહી કરી શકતા નથી. અનુમાનમાં જેમ કે પ્રાણીઓના વર્તનમાં ફેરફેર સુધારો થવો, એમનું વર્તન બદલાઈ જવું, તળાવમાં રહેલી માછલીઓનું ફેરફેર, સરીસૃપોનું પૃથ્વીની સપાટી પર આવવું, આ બધી અનેક પદ્ધતિઓ છે જેના દ્વારા આપણે ભૂકંપ થવાની જે સંભાવના હોય છે એના વિશે આપણે અનુમાન કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે